નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવારા તત્વોથી લોકો પરેશાન. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જેમાં મધ્ય વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે દિન પ્રતિદિન આવારા લુખા તત્વોની દાદાગીરી વધી રહી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક આવા લુખા તત્વોથી ઘરમાં રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે. તો તાત્કાલિક આવા લુખા તત્વોને ધરપકડ કરો અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને તાત્કાલિક નિરાકરણ લાવે તેવી સ્થાનિક લોકો દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરાઈ હતી. કેમેરામેન વિપુલ ડોડિયા સાથે રિપોર્ટર મેહુલ સરવૈયા. મારું નામ મરિયમબેન છે. ઘોઘારી મારા ભાઈના છોકરા ઉપર હુમલો બહુ કરી રહ્યો છે. રાતે અમે નાથ શરીફનો પ્રોગ્રામ હતો, કાલે અમારે ઈદે મિલાદ હતી, તો અમે બધા પડવા બેઠા હતા ને અમારી પર હુમલો કર્યો ને અમને ધમકી દીધી કે આ બીજે કેમ બધું બંધ કરાવી દીધું, હજી તો મારો ડિસ્કો તમારે બધાને જોવાનો હતો. એ એવી વ્યક્તિ એવી રીતે બોલીને ગયો, ચાર પાંચ જણાને લઈને આવ્યો ને હુમલો કર્યો અમારી માથે, કે કેવો હુમલો કર્યો કે પથ્થરમાર કર્યો ને એવું કર્યું. આજથી બે મહિના પહેલાં મારા ભાઈના ઘરે ગાડી છોટા હાથી હતી પડી હતી, એને તલવારું ને હથિયારને લઈને આવ્યો ને ઘા વાળીને પથ્થરવાળો કર્યો, ઈટું લીધી, કાચ ફોડી નાખ્યો, 10,000ની નુકસાન કરી. આજે કોણ 10,000 દે ભાઈ? બસ એવો ત્રાસ કે અમે કાંક સહી, કાંક અમે ડોન સહી એમ ને એના ત્રાસથી આખી કાશ્મીર કોટર આખો કુંભારવાળો બધા અત્યારે બીવે છે. અત્યારે અમારી સાથે 200 માણસો છે, અમે 200 માણસોને લઈને આવ્યા છે. બધાને ત્રાસ છે, અમારે એકને ત્રાસ નથી. બધાને બેન દીકરીઓ છે, જુવાન છોકરીઓ છે, બધાને લત્તાની અંદર આવીને જેમ તેમ ગાળું બોલે, એટલે બધાના ઘરમાં જુવાન દીકરીઓ તો છે ને, એટલે બધાને ત્રાસ છે. એક અકબરના ઘરમાં ત્રાસ છે એવું નથી, બધાને ત્રાસ છે. ને ચોકમાં આવીને જેમ તેમ બોલવું, એટલે કાલે કે હજી તો મારે ખેલ જોવાના તમારે બાકી હતા. કઈ જગ્યાએ તમે આવ્યા છો? અમે આવ્યા છે તાલા ડિવિઝન કુંભારવાડાથી. જૂની અદાવત તો આ બે મહિનાથી ચાલુ જ રહેતી હશે. જૂની અદાવતમાં બીજું કાંઈ નથી, બસ આ ધમકીઓ દીધા કરે ને એ પોતે તો દારૂની કોથળીઓ વેચે ને એ મજા કરે ને પોલીસને ફોડી ખાય, એટલે પોલીસ અહીંયા નહીં થઈ જાય, એટલે આપણા કાગળિયા લખીને એક ઓર મેકી દે. અત્યારે તમે રજૂઆત કરી છે? હા, રજૂઆત કરી છે.